કેમ છો બાળકો, જય હિન્દ, વંદે માતરમ. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પાઠ 12 વિદ્યુતની અંદર આપણે આગળના પ્રશ્નો જોઈએ, પણ એ પહેલા બાળકો તમને જણાવી દઉં કે જો તમારે આ સુંદર મજાનું પુસ્તક ખરીદવું હોય તો 9274-3750 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી પુસ્તક ખરીદી શકો છો. હવે ગઈ વખતના પ્રશ્નની અંદર આપણે સમાંતર જોડાણ છે તેનું આપણે સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવેલું હતું. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે નથી જોડવામાં આવતા, અથવા શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. હવે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ હોય છે તે કેવો હોય છે? સમાન હોય છે. આ રીતે એની અંદર જે R1, R2, R3 વગેરે જેવા કોઈ પણ અવરોધો હોય એની અંદર જે વહેતો વિદ્યુત પ્રવાહ છે તે કેવો છે? સમાન છે. તેથી વિદ્યુત બલ્બ લો, વિદ્યુત હીટર લો, એ બધાને તમે શ્રેણીમાં જોડો, બરાબર, તો એ તમારે ગેરવ્યવહારુ છે. કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહ જરૂરી હોય છે. તમે વિદ્યુત બલ્બ લો તે ઓછા વિદ્યુત પ્રવાહને ગ્રહણ કરે અને ચાલે છે, જ્યારે વિદ્યુત હીટર છે તેને વધુ વિદ્યુત પ્રવાહ જરૂરી છે, બરાબર. એટલે એની અંદર બધાને એક જ સમાન વિદ્યુત પ્રવાહ મળે તે યોગ્ય નથી, બરાબર. ઉપરાંત હવે અહીંયા આપણે એક બલ્બ છે તે જોડેલો હોય એક વિદ્યુત પ્રવાહની અંદર, બરાબર છે. એક વિદ્યુત પ્રવાહની અંદર શું જોડેલું હોય? એક બલ્બ છે તે જોડેલો હોય, પછી આગળ જઈને એક બીજો બલ્બ જોડેલો હોય, ત્યારબાદ એક ત્રીજો બલ્બ જોડેલો હોય. હવે ધારો કે આની અંદરથી વચ્ચેનો બલ્બ ઉડી જાય, એટલે ત્યાં શું થઈ ગયું કે સર્કિટ છે તે ભાંગી ગઈ, બરાબર. તો આથી બીજા જે આગળના દરેક બલ્બ છે તે બધું બંધ થઈ જશે, કારણ કે અહીંયા સર્કિટ શું થઈ જાય છે? તૂટી જાય છે, પરિપથ ખુલ્લો પડી જાય છે. શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ ભંગાણ પડે, બંધ થઈ જાય, તો પરિપથ ખુલ્લો થઈ જાય અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે, બરાબર. શ્રેણી જોડાણમાં એક જ કળ વડે બધા ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય, બરાબર. એક જ કળ હોય, દાખલા તરીકે આપણે અહીંયા એક જ કળ મૂકી, બરાબર, અને પછી એની અંદર 1, 2 અને 3 ઉપકરણો મૂક્યા. હવે એક સ્વિચ શરૂ કરો તો પંખો શરૂ થાય, ફ્રીજ શરૂ થાય, ટીવી શરૂ થાય, બધું એક જ કળમાંથી શરૂ કરવાનું, તો એ યોગ્ય નથી, બરાબર. એટલે ઘર વપરાશની અંદર આ વસ્તુ બિલકુલ અયોગ્ય છે. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, જુદો જુદો વોલ્ટેજ મળે, બરાબર. આથી કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણની અંદર વહેંચાયેલા હોય, આથી દરેકને ઓછો વોલ્ટેજ મળે, તે યોગ્ય રીતે કાર્યશીલ ન રહી શકે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, વોલ્ટેજનો ભાગ થઈ જાય, બરાબર. અને વિદ્યુત પ્રવાહ એક સમાન મળે એ ન ચાલે. વિદ્યુત પ્રવાહ સમાન ન મળવો જોઈએ, જેને જેટલી જરૂર છે એટલો વિદ્યુત પ્રવાહ મળવો જોઈએ અને વોલ્ટેજ બધાને સમાન મળવો જોઈએ, બરાબર. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઘર વપરાશની અંદર વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે. ગઈ વખતે આપણે જે જોયું આની પહેલાનો પ્રશ્ન એ શું જોયું કે ભાઈ શ્રેણી જોડાણના ગેરફાયદા જોયા, બરાબર. હવે અહીંયા આપણે સમાંતર જોડાણના ફાયદા જોવાના છે કે સમાંતર જોડાણવાળા પરિપથમાં વિદ્યુત પ્રવાહ જે છે તે દરેક ઉપકરણમાં વહેંચાઈ જાય, બરાબર. એટલે પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ છે તે ઘટી જાય છે. શું અવરોધ કેવો થઈ જાય છે? ઘટી જાય છે. જુદા જુદા ઉપકરણો છે તેના પાવર રેટિંગ જુદા જુદા હોય, એટલે દરેકને એનો વિદ્યુત પ્રવાહ છે તે જુદો જુદો જોઈતો હોય, બરાબર. એટલે જે જરૂરી વિદ્યુત પ્રવાહ જેને જેટલો જરૂરી છે તેટલો વિદ્યુત પ્રવાહ એને મળી રહે છે. સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે જે જરૂરી વિદ્યુત પ્રવાહ છે તે મળી જાય, એટલે તે યોગ્ય રીતે કામ કરી શકે. હવે અહીં દરેક વિદ્યુત ઉપકરણને એક જ સમાન વોલ્ટેજ મળે છે, જે શ્રેણી જોડાણની અંદર એવું નહોતું થતું, બરાબર છે. અહીંયા શું થાય છે? બધાને સમાન વિદ્યુત વોલ્ટેજ પ્રાપ્ત થાય છે, એટલે મુશ્કેલી વગર દરેક ઉપકરણ કામ કરે છે. સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિ સર્જાય તો ઉપકરણ બંધ થઈ જાય તો બાકીના ઉપકરણો તો કામ જ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક અહીંયા બલ્બ જોડેલો છે, અહીંયા એક ટીવી જોડેલું છે, બરાબર. અહીંયાથી એક ત્રીજું કોઈ સાધન ઉપકરણ છે તે જોડેલું છે. હવે આ જો બંધ થઈ જાય તો વિદ્યુત પ્રવાહ આને તો મળતો જ રહે છે, એટલે આ બંધ થઈ જવાથી બીજા કોઈ બંધ થઈ જતા નથી. પ્લસ આપણે દરેકની કળ અલગ અલગ મૂકી શકીએ. શું
દરેક સાધનની આપણે જે કળ છે તે જુદી જુદી મૂકી શકીએ છીએ. સમજાણું છે? અહીંયા આપણે કળ મૂકીએ, બલ્બની કળ, અહીંયા પંખાની કળ, અહીંયા આપણે ફ્રીજની કળ, એટલે બધાની સ્વીચો કેવી છે? જુદી જુદી, બરાબર. હવે પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર સ્વીચ આપવામાં આવે છે, તેથી બીજા ઉપકરણોને ખલેલ પહોંચાડ્યા વગર જ આપણે ઉપકરણ છે તેને ચાલુ બંધ કરી શકીએ છીએ. કેવું મજાની છે, બરાબર છે? એટલે આપણે સમાંતર જોડાણ છે તે ઘર વપરાશના સાધનમાં ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યુત કોષ અથવા બેટરી એ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા બેટરી શું છે? વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એને કારણે બેટરીના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે. બેટરીની અંદર શું થાય છે? દ્રવ્ય ભરેલું હોય છે, એની રાસાયણિક પ્રક્રિયા હોય છે, એટલે તેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લીધે કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે, બરાબર. બેટરી સાથે કોઈ જોડેલ અવરોધ, અવરોધનો મતલબ શું થઈ શકે? ગમે તે વસ્તુ થઈ શકે. આપણે બલ્બ છે ને, બલ્બ એ પોતે એક અવરોધ તરીકે જ કામ કરે છે, બરાબર, કારણ કે તે વિદ્યુત વાપરે છે, બરાબર છે. હવે એ ઇલેક્ટ્રોન્સ ગતિમાં લાવે અને વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. હવે જ્યારે ઇલેક્ટ્રોન્સનું વહન થાય ત્યારે વિદ્યુત જે છે તે મળતું રહેવું જરૂરી છે. હવે આ જે ઉર્જા છે એ ઉર્જામાંથી અમુક જ ભાગ છે તે સંપૂર્ણપણે વપરાય છે, બરાબર. બાકીનો જે ઉર્જા છે તે શું થઈ જાય છે? ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરિત થઈ જાય છે. બાકીની ઉર્જા શું થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આ ઉર્જાનો અમુક જ ભાગ જે છે તે ઉષ્મા, મતલબ આપણે એમ કહેવાય વીજળીની અંદર વપરાય છે, દાખલા તરીકે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કે કોઈ પણ કામ માટે, બરાબર. બાકીની જે છે ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય અને ઉપકરણનું તાપમાન વધારે છે, વસ્તુ કેવી થઈ જાય છે? ગરમ થઈ જાય છે, બરાબર. આ રીતે વિદ્યુત પ્રવાહ છે તે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે વિદ્યુત પ્રવાહ વડે આપણે ઉષ્મા ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ? તો ઊંચો અવરોધ જો હોય, આપણી પાસે શું હાજર હોય? ઊંચો અવરોધ હાજર હોય તો વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાય ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને ગરમ થાય, બરાબર. જેટલો અવરોધ વધારે એટલી ગરમી વધુ ઉત્પન્ન થાય. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરીની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે, બરાબર. હવે પ્રાપ્તિ સ્થાનની ઉર્જા છે તે સતત આવી રીતે ઉષ્મા સ્વરૂપે વ્યય પામ્યા જ રાખે છે અને એની લીધે શું થાય છે? તાપીય અસર જોવા મળે છે. તાપીય અસર એટલે શું? કે જે વિદ્યુત છે તેનું ઉષ્મામાં રૂપાંતર. શું? વિદ્યુતનું શેમાં રૂપાંતર? ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર, એટલે એને કહેવાય તાપીય અસર, બરાબર. આ તાપીય અસરનો ઉપયોગ આપણે વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે ઉપકરણોમાં કરી શકીએ છીએ. શું? આ તાપીય અસરનો ઉપયોગ આપણે વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે ઉપકરણોની અંદર કરી શકીએ છીએ, બરાબર. એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હવે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો, જૂલનો તાપીય નિયમ મેળવો, અથવા કોઈ વાહકમાંથી ટી સમય દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો અને તેનો એકમ જણાવો, બરાબર. તો જો અહીંયા એક ધાતુનો તાર અથવા એને કહેવાય અવરોધક તાર, બરાબર, એ વિદ્યુત પ્રવાહનો અહીંયા શું કરે છે? અવરોધ કરે છે અને તેમાંથી સતત વિદ્યુત પ્રવાહ વહેવા માટે અહીંયા કાર્ય થવું જરૂરી છે, બરાબર. અહીંયા અવરોધ શું આપેલો છે? આર આપેલો છે. શું આપેલો છે? આર, બરાબર. તો એક અવરોધ આર માંથી વાહક જે છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે આઈ ધ્યાનમાં લઈએ, બરાબર, અને જે તફાવત છે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે વી જેટલો મળે છે. ધારો કે ટી સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર ક્યુ હોય અને વિદ્યુત સ્થિતિમાન વી વડે એના તફાવત વડે ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે જે પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય છે, બરાબર, તે કેટલું મળે છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી ગુણ્યા ક્યુ જેટલું મળે છે. કાર્ય કેટલું મળે છે? વી ગુણ્યા ક્યુ. કેવી રીતે ખબર પડી આપણને કે કાર્ય વી ક્યુ મળે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કે જે કાર્ય થાય છે એના ભાગ્યા એનું શું કરવાનું છે? એનો વિદ્યુત ભાર, બરાબર. એકમ વિદ્યુત ભારને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે અહીંયા વર્ક, ડબલ્યુ, બરાબર છે. તો આ ડબલ્યુ બરાબર શું થશે? વી ક્યુ થશે, બરાબર.
આથી આપણે અહીંયા ડબલ્યુ બરાબર શું લીધું, વીક્યુ. બરાબર, વ્યાખ્યા ઉપરથી લેવાનું છે. વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે શું કીધેલું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એક બિંદુથી, વાહક તારના એક બિંદુથી બીજા બિંદુ સુધી એકમ વિદ્યુત ભાર જે છે, એક કુલમ દાખલા તરીકે છે, તેને અહીંયાથી અહીંયા સુધી પહોંચાડવા માટે કરવું પડતું કાર્ય, તો ક્યુ. બરાબર, આ રીતે આપણને મળે છે. હવે આ જ વસ્તુ જે છે એને આપણે શું લખ્યું છે, અહીંયા ડબલ્યુ બરાબર વી ક્યુ લખી. હવે ક્યુ બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર આઈટી થાય. ક્યુ બરાબર આઈટી કેવી રીતે થાય કે વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમયમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો, તો ક્યુ બરાબર આઈટી થાય. હવે ક્યુની મૂલ્ય અહીંયા મૂક્યું તો તમને જવાબમાં શું મળ્યું, જો કે ડબલ્યુ બરાબર વી કાઉન્સમાં આઈટી મળ્યું. બરાબર, હવે જે વોલ્ટેજ છે બરાબર એ કેટલો થાય, આયર. વી બરાબર શું થાય, આયર. બરાબર, હવે આ વસ્તુ છે એ શેના ઉપરથી મળી છે આપણને, કે અવરોધ જે છે બરાબર એ વી બાય આય થાય. એટલે વી બરાબર અહીંયા લઈએ તો આય આ બાજુ જાય, તો વી બરાબર આયર. બધા સૂત્રો છે એ યાદ રહેવા જરૂરી છે, સૂત્રો વગર કંઈ કામનું નહીં. એટલે વી બરાબર આયર મૂકીએ અને આઈટી મૂકીએ તો ડબલ્યુ બરાબર કેટલું થાય, આય સ્ક્વેર આરટી. શું થાય, આય સ્ક્વેર આરટી. બરાબર, કેવી રીતે બહીનું સૂત્ર ફરીથી જોઈ લઈએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો V બરાબર W બાય Q થાય છે. આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાને આધારે W બરાબર થાય છે V Q. Q બરાબર આપણે લીધું I T, અને જે V છે એના બરાબર લીધું I R. બરાબર, તો I I જે છે ભેગો થઈ જશે તો I સ્ક્વેર R T. બરાબર, I સ્ક્વેર R T. હવે આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે તેનું આ સૂત્ર છે. આ ઉષ્મા ઉર્જાનું વ્યયનું સૂત્ર. બરાબર, જે આઈ જેટલું પ્રવાહ હોય, ટી સમયગાળો હોય, અને ઉષ્મા ઉર્જા છે એચ હોય. ઉષ્મા ઉર્જા એટલે હીટ, તો એચ બરાબર આઈ સ્ક્વેર આરટી. આવો જવાબ આવશે. શું આવશે, આઈ સ્ક્વેર આરટી. અને આ જે છે તેને જૂલનો તાપીય નિયમ કહેવાય. શું કહેવાય, જૂલનો તાપીય નિયમ. વિદ્યુત ઉર્જા માટેનો જે ઉષ્મા ઉર્જાનો એકમ છે એ જૂલ છે, અને એના બીજા એકમો છે વોટ ઇન્ટુ સેકન્ડ અથવા કિલોવોટ અવર. આ કિલોવોટ અવર છે એના દ્વારા આપણી ઉર્જા છે એ મોટા ભાગે માપવામાં આવતી હોય છે. આ સાથે બાળકો આપણો લેક્ચર જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળના પ્રશ્નો જોઈશું. જો તમને આ સુંદર મજાના વિડીયો લેક્ચર ભણવાની ખૂબ જ મજા આવતી હોય તો અમારી ચેનલ છે તેને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.